કેમ છો ધોરણ નવ નવ વિદ્યાર્થીઓ શું કરો બધા મજામાં છો ને વેરી ગુડ આજનો આપણો વિષય છે ગુજરાતી સામાજિક જ્ઞાનની અંદર ઘણું જોઈ લીધું હવે આપણે ગુજરાતી જરાક જોઈ લઈએ ઘણા સમયથી ગુજરાતી વિશે નથી જોયું ગુજરાતીમાં આપણે જોવાનું છે ચેપ્ટર દસ જેનું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પહેલાં નામ તો સાંભળો શું નામ છે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ એટલે કે આપણા ભારતની સંસ્કૃતિનો આ ચેપ્ટર છે ભારતની સંસ્કૃતિ જે ભારતની જે નામના અપાવી છે એની સિદ્ધિ એના વિશે આપણે જોવાનું છે આ પાઠના લેખકનું નામ વિનોબા ભાવે છે પાઠના લેખકનું નામ શું છે વિનોબા ભાવે અને એમનો જન્મ અગિયાર નવ અઢારસો પંચાણું ના રોજ થયો હતો અને એમનું અવસાન પંદર અગિયાર ઓગણીસો ને બ્યાસી માં થયું એમનું પૂરું નામ વિનોબા ભાવેનું પૂરું નામ છે વિનાયક નરીહર ભાવે પરંતુ તેમને વિખ્યાત વિનોબાના નામે ઓળખવામાં આવતા અને એમનો જન્મ રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો

બોલવા વ્યાખ્યાતા અને લેખક પણ હતા સારું લખતા પણ હતા અને તેમણે જે ભગવદ્ ગીતા છે સંસ્કૃતમાં એ ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં એમણે અનુવાદ કર્યો હતો ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત જુઓ એમનું જે લેખક છે લેખન છે ગીતા પ્રવચનો એ ભારતની તમામ ભાષામાં અનુવાદિત કરવામાં આવ્યું છે ત્યારબાદ વિચારપોઠી સ્થિત પ્રજ્ઞ દર્શન મધુકર ક્રાંતિ દર્શન સ્વરાજ્ય શાસ્ત્ર ભૂડાન ગંગા ભાગ એક થી ભાગ દસ એ તેમના મહત્વના પુસ્તકો છે તેમને રેમન્ડ મેક્સેસ એવોર્ડ આ તમને ખબર છે રેમન મેક્સેસ એ ફિલ્મ પાઇન્ટ્સ દ્વારા આપવામાં આવ્યું એટલે કે વિદેશી એવોર્ડ છે તો એમને રેમન મેક્સેસ એવોર્ડ તથા ભારત રત્ન પણ આપવામાં આવ્યા છે ભારતનું સર્વોચ્ચ એવોર્ડ જે કહેવાય પુરસ્કાર એ ભારત રત્ન વિનોબા ભાવેને આપવામાં આવ્યું છે અને આપણે હવે જરાક આ પાઠ વિશે સંક્ષેપમાં જોઈ લઈએ કે એમણે આ પાઠમાં શું દર્શાવેલું છે તો વિનોબા ભાવે એ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણો દ્વારા સમજાવ્યો છે આપણને ભારતની સંસ્કૃતિને કેવી રીતે દર્શાવ્યું છે તો પ્રકૃતિ અને વિકૃતિના ભેદ વચ્ચેના ઉદાહરણો આપીને આપણને સમજાવ્યું છે વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ વિનોબા ભાવે કરી છે વિકૃતિ એટલે કે ખરાબ કામો અને પ્રકૃતિ એટલે કે ભારતને નામના અપાવે એવી સંસ્કૃતિનું રૂપ એમણે અપનાવવાની વાત કરી છે ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે ભારતીય સંસ્કૃતિ આપણી ભારતીય શાસ્ત્ર ખૂબ વિશાળ છે સમૃદ્ધ છે તો એનો મહિમા એમણે આ પાઠમાં લખ્યો છે ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એટલે કે ભારતના દેશની અંદર જે વિદ્વાનો આવેલા છે એમણે જે વિચારો આપ્યા છે એ અદ્ભુત છે એમ કહીને લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ એટલે કે ભારતીય સંસ્કૃતિની કલા કૌશલ્ય એમ ખૂબીઓ ગુણો ખૂબ સચોટ રીતે સમજાવી અને વિવિધતામાં એકતાની વાત કરી છે એટલે કે ભારતની અંદર આટલી બધી વિવિધતા છે તે છતાં એકતા રહેલી છે એ ભારતીય સંસ્કૃતિની આગવી ઓળખ છે એવું લેખક જણાવે છે કે આટલી બધી વિવિધતા હોવા છતાં ભારતના લોકોમાં આટલી બધી એકતા એ દર્શાવેલી છે હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ લેખકે શું દર્શાવેલું છે એની વાત આપણે હવે ધીરે ધીરે આગળ કરતા જઈશું પરંતુ એ પહેલાં તમે નોટ અને પેન લઈ લો કારણ કે નોટ અને પેન લઈશું તો સામાન્ય શબ્દ વ્યુધર શબ્દ તે ઉપરાંત રૂઢિપ્રયોગો એવા કેટલાય શબ્દોના અર્થ આપણે લખવાના રહેશે શરૂઆત કરીએ ચેપ્ટરની તો પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ એવું લેખક જણા છે સહજ એટલે કે આપણે પણ પ્રકૃતિમાં આવી શકીએ પ્રકૃતિમાં આપણે પણ આવી શકીએ એટલે કે સહજ સ્વભાવ અને સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવની ઉપર ઉઠવું સંસ્કૃતિ એટલે શું સહજ સ્વભાવની એટલે કે એનાથી પણ આગળ વધવું અને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું વિકૃતિ એટલે કે આપણી અંદર રહેલી ખામીઓ જે આપણા સ્વભાવથી આપણને નીચે પાડે છે આપણી ઇમેજ બગાડે છે એ વિકૃતિ છે તો પ્રકૃતિ વચ્ચે છે નોર્મલ છે અને સહજ છે એટલે કે આપણે આ ચેપ્ટરનું મુખ્ય હડ શું છે પ્રકૃતિ વિકૃતિ અને પ્રકૃતિ વિકૃતિ એ આપણા વ્યક્તિત્વને ખરાબ અસર પહોંચાડે છે જે પ્રકૃતિ એ આપણી સંસ્કૃતિને ઉપર ઉઠવામાં મદદ કરે છે આગળ જોઈએ શું કહેવા માંગે છે લેખક તો માણસની એક પ્રકૃતિ હોય છે એક સંસ્કૃતિ અને એક વિકૃતિ કે માણસની અંદર ત્રણ ત્રણ વસ્તુ હોય છે એક પ્રકૃતિ એક સંસ્કૃતિ અને એક વિકૃતિ એટલે કે માણસનો સ્વભાવ સારો પણ હોય છે અને ખરાબ પણ હોય છે ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે એ એની પ્રકૃતિ છે આપણને ભૂખ લાગે છે અને આપણે ખાઈએ છીએ એ આપણો સ્વભાવ છે પ્રકૃતિ છે પરંતુ ભૂખ ન લાગવા છતાં પણ માણસ ખાય છે તો એ એ શું છે એની અંદર રહેલી વિકૃતિ છે અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલે વાસ્તે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી એ તેની સંસ્કૃતિ છે જુઓ ત્રણ વસ્તુ આપણને અહીંયા કાઢી દર્શાવેલું છે કે ભૂખ લાગે છે ત્યારે આપણે ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે કારણ કે કુદરતનો નિયમ છે કે ભૂખ લાગે ત્યારે મનુષ્ય ખાય પરંતુ ભૂખ ન લાગવા છતાં પણ તે ખાય એ એની વિકૃતિ છે એની અંદર રહેલા ખરાબ લક્ષણો છે જ્યારે સંસ્કૃતિ શું છે કે ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા માટે ભગવાનનું સ્મરણ કરી એ ખાતો નથી એટલે કે ઉપવાસ કરે છે તો આ એક સંસ્કૃતિ છે આમ ઉપવાસ કરવો એ શું દર્શાવેલું છે સંસ્કૃતિ છે કુદરતે આપણને ભૂખ લાગે એવું આપેલું છે અને એટલા માટે આપણે ખાઈએ છીએ તે પ્રકૃતિ છે ન ભૂખ લાગે તો પર ખાઈએ એ આપણા મગજમાં રહેલી વિકૃતિ છે પરંતુ ભૂખ લાગે છે ખાવું છે પરંતુ ભગવાનને યાદ કરી આપણા ઉપવાસ પર ઉતરેલા છે તો નથી ખાતા તો એ આપણી શું છે સંસ્કૃતિ છે બીજું કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે મહેનત કરીને મહેનત વગરનું ખાતા નથી તો મહેનત કરીને ખાવું એ આપણી પ્રકૃતિ છે આપણે જાત મહેનત કરવાનું ટાળીશું અને બીજાની મહેનતનું લૂંટીને ખાશું તે આપણી વિકૃતિ છે લેખક શું કહે છે આપણે જાત મહેનત કરવાનું ટાળીશું ટાળીશું એટલે કે જાત મહેનત કરતા નથી અને બીજાની મહેનતનું ખાઈએ છે એ આપણી વિકૃતિ છે અને આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી વિકૃતિ જ છે કંઈ કામ ન કરીને બીજાની મહેનતું ખાવું એ માણસની વિકૃતિ જ છે ભલે આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય જુઓ લેખક ક્યાંની વાત કરે છે પ્રાચીન કાળથી વર્ષો જૂની કે ભલે આ વિકૃતિ માણસની અંદર રહેલી છે તે ફોગતનું ખાવાનું એ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય પરંતુ તે છતાં એ સંસ્કૃતિ તો હોય જ ન શકે એવું લેખક કહે છે મહેનત કરીને ખાવું એ આપણી પ્રકૃતિ છે પણ બીજાનું લૂંટીને ખાવું બીજાની મહેનતનું ખાવું એ વિકૃતિ છે અને વર્ષોથી આ ચાલી આવેલું છે એટલે લેખક કહે છે કે આ આપણી સંસ્કૃતિ નથી પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી આપણા શ્રમ એટલે કે આપણી મહેનતથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં એટલે કે આપણે જે મહેનત કરીને જે ઉગાવ્યું છે જે પામ્યું છે એ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં એવું કહે છે એટલે ફક્ત આપણે આપણો સ્વાર્થ નહીં જોવાનો પણ અન્ય ભૂખ્યા માણસનો પણ જોવાનો એ આપણી સંસ્કૃતિ છે આપણે જે ચીજ વસ્તુ બનાવી છે ઉત્પન્ન કરી છે તો આપણે ફક્ત એવું નથી ચાલું કે આ મારા માટે જ છે આપણે બીજાને પણ એ આપવાની છે એટલે કે બીજાને આપીને વહેંચીને ખાવાનું છે એ આપણી સંસ્કૃતિ છે આપણે ખાતા હોઈએ અને સામે કોઈ માણસ ભૂખો બેઠેલો હોય તો એ આપણી વિકૃતિ છે પરંતુ આપણા માટે અડધો ભાગ એ સામેવાળીને વ્યક્તિને આપવી એ આપણી સંસ્કૃતિ છે એવું લેખક કહે છે માણસમાં અને પશુમાં ફરક છે અંતર છે એટલે કે માણસ ઇન્સાન અને પ્રાણી પશુમાં ફરક છે અંતર રહેલું છે અને આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે શું કહેવા માંગે છે આ અંતરને વધારવું પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જ જવું તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે એટલે કે આપણી અંદર બંને પ્રકારના ગુણો રહેલા છે પ્રકૃતિના પણ અને વિકૃતિના પણ તો આપણે પશુઓ જેવું નથી કરવાનું પરંતુ એમાંથી નીકળીને માણસપણા તરફ ઇન્સાનને તરફ આગળ વધવાનું છે એ જ આપણી સંસ્કૃતિ છે અત્યારે આપણે જોઈએ તો માણસ માણસ નથી રહ્યો સ્વાર્થી બની ગયો છે ફક્ત પોતાનો વિચારે છે તો કવિ એવું કહેવા માગે છે કે આપણે ફક્ત આપણે જ વિચારવું એ એક પ્રકારની વિકૃતિ છે પરંતુ આપણે સૌનું વિચારવું એ આપણી સંસ્કૃતિ છે એટલે કે આપણે પશુપણામાંથી જાનવરની વૃત્તિમાંથી નીકળી માણસાઈની વૃત્તિ અપનાવી જોઈએ માણસ સુખ અને આનંદ શોધે છે પૃથ્વી પર જે જીવ જીવ છે છે એ એ દરેક સુખ અને અને શાંતિ આનંદ શોધે વાત ખરી પરંતુ કયો આનંદ વિકૃત છે કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે એટલે કે આપણે જે આનંદની શોધમાં નીકળી પડેલા છે ખુશીની શોધમાં પરંતુ એ ખુશી એ આનંદ કયો આનંદ વિકૃત છે એટલે કે ફક્ત આપણા માટે સ્વાર્થીપણાનો આનંદ છે કયો પ્રાકૃત છે કે જે બધાને ખુશી આપે બધાને આનંદ આપે અને કયો સંસ્કૃત છે એનો ખ્યાલ આપણને હોવો જોઈએ કે દરેકને ખુશી આપે દરેકને આનંદ આપે એ જ પ્રાકૃત આનંદ છે જે સુખ સહુને આનંદ આપી શકે કેવું હોય એ જ ખરું સુખ છે જો મેં તમને કીધું ને આપણે જે સુખની શોધમાં છે પરંતુ એ સુખ એ આનંદ દરેકને મળી રહે એ જ ખરો આનંદ છે એ જ ખરો સુખ છે અને એ જ સંસ્કૃતિ છે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ સમજો છો ને આપણે જે સુખ અને આનંદની શોધમાં નીકળેલા છે આપણું જે જીવન છે આનંદ અને સુખથી ભરેલું પરંતુ એ સુખ અને એ આનંદ સહુને મળે બધાને જ પ્રાપ્ત થાય જે સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ ખરો આનંદ છે લેખક કેટલું સરસ રીતે આપણને ત્રણ ત્રણ પાસા સમજાવી રહ્યા છે કયા કયા પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ હવે આપણે અપનાવવાનું શું છે પ્રકૃતિ અપનાવવું છે વિકૃતિ અપનાવવું છે કે સંસ્કૃતિ અપનાવવું છે સાચું કહું તો પ્રકૃતિને અપનાવીશું તો જ સંસ્કૃતિ આપણી આગળ આવશે પરંતુ પ્રકૃતિ પર કેવી અપનાવી કે ફક્ત આપણું નહીં પણ દરેક માટે વિચારવાનું હોય દરેક માટે વિચારવાનું હોય એ પ્રકૃતિ આપણે અપનાવી પછી આપણે ફક્ત આપણા માટે જ પ્રકૃતિ અપનાવીએ તો એનો અર્થ વિકૃતિ થઈ જાય શું થઈ જાય વિકૃતિ આગળ જોઈએ બીજો પેગ્રાફ લેખક એવું કહે છે કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી સાચી વાત છે આપણા ભારત દેશની સંસ્કૃતિ શું ખરાબ છે ના વિકૃતિ જ ખરાબ હોય છે વિકૃતિ કે આપણા ખરાબ કામો આપણા ખરાબ વિચારો એ જ ખરાબ હોય છે સંસ્કૃતિ ક્યારેય ખરાબ હોતી નથી અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ પ્રકૃતિ કુદરત એને આપણે ખરાબ કહી શકવાનો આપણને કોઈ અધિકાર નથી કારણ કે પ્રકૃતિએ આપણને બધું જ આપ્યું છે જમીન પાણી ખોરાક બધું જ વનસ્પતિ હવા ઓક્સિજન એટલે આપણે પ્રકૃતિને ખરાબ કહી શકીએ નહીં ખરાબ કોણ છે આપણી અંદર રહેલી વિકૃતિ ખરાબ આપણી અંદર રહેલી વિકૃતિ છે પ્રકૃતિ જેવી છે તેવી છે એને આપણે બદલી શકીએ નહીં કાગડો કાળો છે કે કાળો જ રહેવાનો તેને આપણે ખરાબ કહી શકીએ નહીં કારણ કે એ પ્રકૃતિ આપેલી ડેન છે બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ કે એવું નથી જો કાગડો કાળો છે એ પ્રકૃતિ આપેલી એની ડેન છે પરંતુ બગલો સફેદ છે પણ તેટલા માત્રથી સફેદ છે એટલે આપણે એવું નહીં કહી શકીએ કે સારો હોય કેમકે તે એની પ્રકૃતિ છે પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે એટલે કે પ્રકૃતિથી પણ આપણે આગળ વધવું સારા કામો કરવા પ્રકૃતિને નુકસાન ન પહોંચાડવું એ જ આપણી સંસ્કૃતિ છે હવે પ્રકૃતિને આપણે નુકસાન પહોંચાડીશું એ શું બની જશે વિકૃતિ બની જશે પરંતુ આપણે વિકૃત નથી બનવાનું આપણે શું બનવાનું છે સંસ્કૃત સંસ્કૃતિને વિકસાવવાની છે સમજ પડે છે ને હું શું કહું છું એમાં આગળ વાત કરીએ ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ જુઓ લેખક શું કહે છે ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી આપણે ઘણીવાર એવા કામો કરીએ છીએ કે આપણને એવું લાગે કે ના આ કામ સારું જ છે પરંતુ કદાચ સમાજ અને લોકોને માટે ખરાબ પણ હોઈ શકે તો આપણે જે કામો કરીએ છીએ આપણા માટે સારા હોઈ શકે પરંતુ એ આપણે વિકૃતિ પણ હોઈ શકે જેને આપણે સંસ્કૃતિ માની બેસીએ છીએ અને સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરીએ છીએ એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે સાવડ એટલે કે આ બાબતથી વિકૃતિથી જેને આપણે સંસ્કૃતિ માની બેઠા છે અથવા પ્રકૃતિ માની બેઠા છે એનાથી આપણે સાવડ એટલે કે સાવધાન રહેવાની જરૂર છે આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે પશ્ચિમના દેશો ઇંગ્લેન્ડ અમેરિકા યુરોપ જર્મની ચાઈન આપણે ઘણા બધા એવા દેશો છે પશ્ચિમના જે વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે એમની પાસેથી આપણે લેવાલાયક ઘણું છે એટલે કે એવા દેશો પાસેથી ઘણી બધી બાબતો શીખવા જેવી છે પરંતુ એમાંનો ઘણો બધો ભાગ એ વિકૃત પણ હોઈ શકે તો આપણે ફક્ત આપણી સંસ્કૃતિને સિદ્ધ કરે એવો જ અંશ આપણે લેવાનો છે પછી આપણે એ પશ્ચિમના દેશોથી વિકૃતિ પણ લઈએ તો એ આપણી સંસ્કૃતિને યોગ્ય નથી એટલે કહેવાનો મતલબ એમનામાં ઘણો વિકૃતનો અંશ પણ પડેલો છે પશ્ચિમના દેશોમાં તેને સંસ્કૃતિ માની લેવાની આપણે ભૂલ કરવી જોઈએ નહીં જેમ કે અત્યાર સુધી સમૃદ્ધ દેશ આપણો ભારત હતો બધી જ વસ્તુઓ એ દેશો આપણી પાસેથી લઈ ગયા પરંતુ એ લોકો અત્યારે એટલે બધા આગળ નીકળી ગયા છે કે આપણે એમની પાસેથી લેવાની જરૂર છે અને ઘણું બધું લીધું પણ પરંતુ આપણા ભારતીય સંસ્કૃતિમાં ઘણો બધો ચેન્જ આવી ગયો ટૂંકા ટૂંકા કપડાં પહેરીને ફરવું ખુલ્લે આમ ગમે તેવી વાતો કરવી બોલવું કેટલા બધો ફરક આવી ગયો છે તે આપણી સંસ્કૃતિ નથી એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી એટલે કે એમની ખરાબ આદતો આપણે અપનાવવાની નથી તે સિવાય જે એમની પાસે સંસ્કૃતિ રહેલી છે તે આપણે અપનાવવાની છે દુનિયાભરની જેટલી પણ સંસ્કૃતિ છે સારી સારી એ આપણે અપનાવવાની છે વિકૃતિને આપણે અપનાવવાની નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હજી આગળ વધીએ આપણે ચેપ્ટર ખૂબ જ સારું છે સમજ એવું છે સંસ્કૃતિ પ્રકૃતિ અને વિકૃતિ આની સાથોસાથ આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે જુઓ દુનિયાભરની આપણે ગમે તે સંસ્કૃતિ લઈ લઈએ પરંતુ જે વિકૃતિ છે એ આપણને ખપે નહીં એટલે કે આપણને ચાલે નહીં આપણે ત્યાં પ્રાચીન કાળથી એટલે કે હજારો વર્ષથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો એનો સ્વીકાર હળઘીજ કરવો જોઈએ નહીં એટલે કે આપણે ત્યાં પણ એવી વિકૃતિઓ છે ફક્ત સંસ્કૃતિ છે એવું નહીં ખરાબ માણસો ખરાબ કામો એવું છે તો આપણે એનો સ્વીકાર કરવો જોઈએ નહીં આપણા જ દેશની આપણી જ સંસ્કૃતિમાં એવી વિકૃતિ રહેલી છે એનો આપણે નાશ કરવો જોઈએ અને એ વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય એનો સદંતર વ્યર્જ છે ત્યજી દેવું તો આપણી સંસ્કૃતિમાં આપણી અંદર જે વિકૃતિઓ રહેલી છે ભલે આપણી હોય કે બીજાની હોય પરંતુ એને ત્યજી દેવું જોઈએ વિકૃતિને આપણી આજુબાજુ પણ આવવા દેવું જોઈએ નહીં વિકૃત એટલે કે ખરાબ કામો ખરાબ વિચારો એ આપણી સંસ્કૃતિ માટે યોગ્ય નથી તો આવા વિકૃતિને ત્યજીને પ્રકૃતિને સ્વીકારવી અને તેનું પણ હંમેશા શોધન કરતા રહેવું શોધન એટલે કે શોધતું રહેવું કોને પ્રકૃતિને પ્રકૃતિને હર હંમેશ આપણા સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું એટલે કે એ ઇતિહાસ બની જાય જેમ કે આપણા ભારતની અંદર પ્રાચીન કાળથી ઘણો બધો લાંબો ઇતિહાસ રહેલો છે જે આપણને અત્યારે સંસ્કૃતિ જ કહીએ છીએ ને જેને આપણે ભારતીય સંસ્કૃતિ જે હજારો વર્ષથી ટકેલી છે તો આપણે પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ ખ્યાલ આવે છે ને અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો હજી આગળ વાત કરીએ આપણે ખાવાનું આપણે ન છોડી શકીએ ખાવાનું આપણે છોડી શકીએ છીએ નથી છોડી શકતા એ તો જોઈએ જ આપણા શરીર માટે તો એ પ્રકૃતિ છે પણ માંસાહાર છોડી શકીએ માંસાહાર એટલે કે માંસ મચ્છી નોનવેજ એને તો આપણે છોડી શકીએ ને આપણે બીજા જીવને ખાઈએ એ આપણી સંસ્કૃતિ નથી એ તો હિંસા થયેલી કહેવાય શું કહેવાય હિંસા એ જીવને ખાવો આપણને જ કોઈ ખાય તો આપણને સારું લાગે કાપીને શેકીને ખાય તો સારું લાગે આપણને નહીં તો આપણે બીજા જીવને કઈ રીતે ખાઈ શકીએ શું એ આપણને આપવામાં અધિકાર છે આપણને આપવામાં આપણો હક છે બીજા જીવને ખાવાનો એને મારીને નહીં તો ખાવું એ આપણો પ્રકૃતિ છે પણ ખાવા માટે ઘણી બધી ચીજવસ્તુઓ છે ફક્ત માંસ મચ્છી નથી તો એ આપણી પ્રકૃતિ છે પણ તું માંસ છોડી શકીએ એ આપણી પ્રકૃતિ છે ને આપણી અંદર રહેલી છે એવા સારા ગુણો રહેલા છે કે આપણે માંસ છોડી શકીએ અને તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે આપણી સંસ્કૃતિ માંસ મચ્છી ખાવું એ બીજા દેશોની સંસ્કૃતિ છે આપણી નહીં આપણે જેટલા પણ વિદ્વાનો થઈ ગયા એમણે એવું જ કીધું છે કે અહિંસા હિંસા નહીં કરો કોઈ જીવને મારો નહીં અહિંસા અપનાવો અહિંસા અપનાવો એટલે કે એ આપણી સંસ્કૃતિ છે કોઈ પણ જીવને ન મારવું એ આપણી સંસ્કૃતિ છે એના તરફ આપણે આગળ વધવાનું છે હિંસા છોડીને માંસ એવું છોડીને અને ખાવામાં સંયમ રાખીએ તો જરૂર રાખીએ ખાવામાં સંયમ રાખી ખાવામાં નોનવેજ વગર પણ ચલાવી શકાય માસ છે વગર આપણી પાસે ઘણી બધી એવી ચીજ વસ્તુઓ છે જેને આપણે ખાઈ શકીએ છીએ તો નોનવેજ વગર પણ આપણે ચલાવી શકીએ છીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિ તરફ આપણે વધારે વધારે આગળ વધીશું ભારતીય સંસ્કૃતિ તરફ આપણે વધારે વધારે આગળ વધીશું તો વિદ્યાર્થી મિત્રો વિડીયો ઘણું લાંબુ થયું છે પરંતુ આ વિડીયોની અંદર જે કવિએ જે ખૂબ જ સરસ રીતે સમજાવશે છે મને તો આ ચેપ્ટર બહુ જ ગમ્યું એમ પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ એ ત્રણ ત્રણનો ભેદ કવિએ સમજાવેલો છે અને અત્યારથી જ આપણે એમ સંકલ્પ કરી લેવો જોઈએ કે આપણે શું અપનાવવું પ્રકૃતિ વિકૃતિ કે સંસ્કૃતિ મારું માનવું છે પ્રકૃતિ અને સંસ્કૃતિ અપનાવવું જોઈએ કારણ કે પ્રકૃતિ એ આપણો સ્વભાવ છે ને આપણા સ્વભાવથી જ આપણે આપણી સંસ્કૃતિને સિદ્ધ કરી શકીશું વિકૃતિ એ આપણી અંદર રહેલા ખરાબ ગુણો લક્ષણો છે વિચારો છે જેને આપણે ત્યાગ કરવાનો છે જેને આપણે શું કરવાનું છે ત્યાગ કરવાનો છે તો દરેક મિત્રો આ હતો આપણો ચેપ્ટર દસનો પહેલો પાર્ટ હવે પછી આવશે પાર્ટ ટુ જેની અંદર હજુ પણ આપણે આપણી સંસ્કૃતિ વિશે માહિતી મેળવીશું તો અત્યારે ફક્ત આટલું જ અહીં આપણે આપણું વિડીયો પૂરું કરીએ ચલો આવજો